ओके गुड मॉर्निंग दीकराओ, હવે જે છે આપણે નીટનો આગળ જે ટોપિક જોવાના છીએ શુક્રકોષ જનનના અંતઃસ્ત્રાવ। તો શુક્રકોષ જનનના અંતઃસ્ત્રાવ તો બુકમાં તમે જોઈ ગયા એક અંતઃસ્ત્રાવ FSH એટલે તમને આવે જ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન। તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે જન્યુ જનનને પ્રેરે છે બંને માટે નરની અંદર શુક્રકોષ જનનને પ્રેરવાનું કામ કરે અને માદાની અંદર અંડકોષ જનનને તે પ્રેરવાનું કામ કરે છે। આ ઉપરાંત વિટામિન ઈ પણ જન્યુ જનન માટે જરૂરી છે। આ ઉપરાંત વિટામિન ઈ આ ધ્યાનમાં રાખજો, અહીંથી પણ આ એક નીટમાં ક્વેશ્ચન ફોર્મ થઈ શકે કે વિટામિન ઈ જે જન્યુ જનન એટલે ક્વેશ્ચન એવી રીતે પૂછી શકાય કે જરા મને કહો વિટામિન જન્યુ જનન માટે જરૂરી છે તો વિટામિન ઈ જે જન્યુ જનન માટે જરૂરી છે। અન્ય અંતઃસ્ત્રાવ જે નીટમાં પૂછી શકાય એકતા આ નીટની અંદર પૂછી શકાય એન્ટી મુલેરિન અંતઃસ્ત્રાવ। તો એન્ટી મુલેરિન અંતઃસ્ત્રાવ શું કરે નામ જો એન્ટી મુલેરિન એટલે કંઈક રોકવાનું કામ કરે। એન્ટી એટલે એન્ટીબાયોટિક તો સૂક્ષ્મજીવોને રોકવાનું મારવાનું અટકાવવાનું કામ કરે। એવી જ રીતે એન્ટી મુલેરિન અંતઃસ્ત્રાવ પુરુષના ભ્રૂણમાં સ્ત્રીના જનનાંગોનું વિઘટન કરે છે એટલે સ્ત્રી ગર્ભવતી થઈ શરૂઆતમાં જાતિ નક્કી હોતી નથી ઇનિશિયલ કે એક્સ ને વાય રંગસૂત્ર આધારિત હોય પણ તે સમયે પુરુષના ભ્રૂણમાં એટલે માતાના ગર્ભાશયમાં જો એ વાય રંગસૂત્ર ધરાવતું ભ્રૂણ છે તો ત્યાં તે સ્ત્રીના જનનાંગોનું વિઘટન કરે સ્ત્રીના જનનાંગોનું વિઘટન કરે અને બાળક નર તરીકે વિકસિત થશે। તો એન્ટી મુલેરિન અંતઃસ્ત્રાવ પુરુષના ભ્રૂણમાં સ્ત્રીના જનનાંગોનું વિઘટન કરે છે। વિટામિન ઈ ની ઉણપથી પણ વંધ્યતા આવે છે એટલે ધ્યાન આપજો દીકરાઓ, ખાસ કીધું ફરી પાછો એ બી જોઈ ગયા અહીંયાથી એક નીટમાં ક્વેશ્ચન નીકળી શકે કયા વિટામિન ની ઉણપથી વંધ્યતા એટલે આપણે કહીએ ને ઘણા બાળકો માતા સામાન્ય છે પિતા સામાન્ય છે પણ બાળક એવું જન્મે વંધ્ય એટલે ટ્રાન્સજેન્ડર જન્મે તો એનું કારણ શું હોય શકે કે આ વિટામિન ઈ એટલા માટે સ્ત્રી જ્યારે ગર્ભવતી થાય ત્યારે ડોક્ટર દ્વારા તેને મલ્ટી વિટામિન ની ટેબ્લેટ શરૂઆતથી જ આપવામાં આવે જેથી એના શરીરમાં વિટામિન ની ઉણપ ન ઉદ્ભવે અને બાળકનો વિકાસ શારીરિક દ્રષ્ટિએ અને માનસિક દ્રષ્ટિએ સારો થવો જોઈએ। તો વિટામિન ઈ કે જન્યુ જનન માટે પણ જરૂરી છે અને જો વિટામિન ઈ ની ઉણપ હોય તો વંધ્યતા એટલે પ્રાજનનિક અંગો વિકસિત બરાબર થતા નથી। ત્યારબાદ અન્ય ઇનહિબિટરી અંતઃસ્ત્રાવ, ઇનહિબિટરી અંતઃસ્ત્રાવ પિચ્યુટરી ગ્રંથિના વધારાના સ્ત્રાવને તે નિયંત્રિત કરે છે અને શુક્રકોષનું વધારે ઉત્પાદન તે અટકાવે છે। તો ઇનહિબિટરી અંતઃસ્ત્રાવ જે પિચ્યુટરી ગ્રંથિના વધારાના સ્ત્રાવને શું કરે નિયંત્રિત કરે છે અને જે શુક્રકોષનું વધારે ઉત્પાદન અટકાવે છે કે શુક્રકોષનું વધુ ઉત્પાદન તે અટકાવવાનું કામ કરે। તો ઇનહિબિટરી અંતઃસ્ત્રાવ કે જે પિચ્યુટરી ગ્રંથિના વધારાના સ્ત્રાવને તે નિયંત્રિત કરે અને શુક્રકોષનું વધારે ઉત્પાદન તે અટકાવે છે એટલે શુક્રકોષનું જે વધુ પડતું ઉત્પાદનને અટકા નિયંત્રિત રાખે છે ઇનહિબિટરી કે ઇનહિબિટ કરશે અટકાવશે કંઈક જેમ કે પિચ્યુટરી ગ્રંથિનો જે વધારે પડતો સ્ત્રાવ થતો હોય અંતઃસ્ત્રાવ તેને નિયંત્રિત કરે અને શુક્રકોષનું વધારે ઉત્પાદનને પણ અટકાવે નિયંત્રિત કરે। એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન, તો એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન શુક્રજનક નલિકામાં ટેસ્ટોસ્ટેરોનને તે સહકેન્દ્રિત કરે કે એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન જે છે એ શુક્રજનક નલિકામાં ટેસ્ટોસ્ટેરોનને સહકેન્દ્રિત કરે કારણ કે શુક્રજનક નલિકામાં શુક્રકોષ જનન માટે ટેસ્ટોસ્ટેરોન જરૂરી છે કે શુક્રજનક નલિકામાં શુક્રકોષ જનન માટે ટેસ્ટોસ્ટેરોન એટલે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ જે શુક્રજનનની પ્રક્રિયા માટે જરૂરી છે। તો એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન જે શુક્રજનક નલિકામાં શું કરે ટેસ્ટોસ્ટેરોનને સહકેન્દ્રિત કરે ભેગો કરે કારણ કે શુક્રજનક નલિકામાં શું થાય છે પ્રક્રિયા એટલે શુક્રોત્પાદક નલિકા કે શુક્રજનક નલિકા કે જ્યાં શુક્રકોષનું જનક એનું નિર્માણ થાય છે એટલે શુક્રજનક નલિકામાં શુક્રકોષ જનન માટે કયો અંતઃસ્ત્રાવ જે ટેસ્ટોસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોનને
સ્વકેન્દ્રિત કરવાનું કાર્ય ક્યાં થાય તો શુક્રજનક નલિકામાં તે સ્વકેન્દ્રિત કરે અને એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન જે છે એની અંદર મદદ કરશે ત્યારબાદ અંડકોષ જનન તો અંડકોષ જનન ગુણનના તબક્કામાં આદિ માતૃકોષો વારંવાર સમવિભાજન પામે તો ગુણનના તબક્કામાં આદિ માતૃકોષો વારંવાર સમવિભાજન પામે અને એમાંથી અંડકોષના નિર્માણની પ્રક્રિયા થતી હોય છે ઘણા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં ગુણન પ્રક્રિયા માદાની ભ્રૂણ અવસ્થામાં પૂરી થાય છે તો ઘણા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં ગુણન પ્રક્રિયા જે છે એ માદાના માદાની ભ્રૂણ અવસ્થામાં પૂરી થાય છે તો ભ્રૂણ અવસ્થામાં એટલે જ્યારે સ્ત્રી બાળક એટલે છોકરી માતાના ગર્ભાશયની અંદર હોય ત્યારે એના જન્મ પહેલા જ આ માદાની ભ્રૂણ અવસ્થામાં એટલે કે ત્યારે આ આદિ માતૃકોષો નિર્મિત થઈ જતા હોય છે છોકરી બાળકના જન્મ બાદ જે છે બાળ છોકરીના બાળકના જન્મ બાદ નવા આદિ માતૃકોષો ઉમેરાતા નથી તમે બુકમાં પણ જોઈ ગયા છો અંડકના કણાભ સૂત્ર હવે ધ્યાન આપજો અહીંથી નીટમાં ક્વેશ્ચન ફોર્મ થાય તો અંડકના કણાભ સૂત્ર કાઇનેઝ કાઇનેઝ ઉત્સેચકની મદદથી જલ્દી રીતે વધારે ઘટ અને અદ્રાવ્ય બનાવે તો આ કાઇનેઝ ઉત્સેચકની મદદથી અંડકની આસપાસ શું આવેલું હોય જેલી જેવું આવરણ આવેલું હોય જેને કહેવાય જલ્દી એને શું કહેવાય જલ્દી કહેવાય એ જલ્દીને વધારે ઘટ અને અદ્રાવ્ય બનાવે છે તો અંડકના કણાભ સૂત્ર જે છે અંડકનો કણાભ સૂત્ર અંડકની અંદર આવેલ કણાભ સૂત્ર જે કાઇનેઝ ઉત્સેચકની મદદથી જલ્દીને અંડકોષની આસપાસ આવેલું જેલી જેવું આવરણ એ જલ્દીને વધારે ઘટ અને અદ્રાવ્ય બનાવે છે અંડકોષ જનન એ અંડપિંડમાં થતી પ્રક્રિયા છે ખબર છે વૃદ્ધિના તબક્કામાં ડીએનએ અતિક્રિયાશીલ બને અને વિવિધ પ્રકારના આરએનએ ઝડપથી સંશ્લેષણ થાય છે તેથી કોષ કેન્દ્રનું કદ વધે તમને કદાચ પ્રશ્ન થયો હોય કે જે અંડકોષ જે છે અંડકોષ કે અંડકોષની અંદર કોષ કેન્દ્ર મોટા કદનું હોય જ્યારે શુક્રકોષમાં એટલું મોટું નથી હોતું હવે અંડકોષમાં શા માટે કોષ કેન્દ્ર મોટા કદનું હોય એનું કારણ કે વૃદ્ધિના તબક્કામાં જ્યારે અંડકોષની વૃદ્ધિના તબક્કામાં ડીએનએ અતિક્રિયાશીલ બને અને વિવિધ પ્રકારના આરએનએનું જે ઝડપથી સંશ્લેષણ થાય છે તેથી કોષ કેન્દ્રનું કદ વધે વૃદ્ધિના તબક્કામાં કોષ રસમાં પ્રોટીન સંશ્લેષણનો દર વધે છે અને જુદા જુદા પ્રકારના પ્રોટીન અને ઉત્સેચકનું ઝડપી સંશ્લેષણ એટલે અંડકોષના વૃદ્ધિના તબક્કામાં કોષ રસમાં પ્રોટીન સંશ્લેષણનો દર વધે કારણ કે આરએનએ વધારે બને ખબર જ છે ડીએનએ આધારિત એમઆરએનએ એમઆરએનએ આધારિત પ્રોટીન તો આરએનએ વધારે બનવાનું ઓબ્વિયસલી પ્રોટીન પણ વધારે બનવાનું અને જુદા જુદા પ્રકારના પ્રોટીન અને ઉત્સેચકનું ઝડપી સંશ્લેષણ જર્દીનો અમુક ભાગ ફક્ત અંડકમાં સંશ્લેષણ પામે છે પરંતુ મોટા ભાગનો જર્દીનો ભાગ ક્યાંથી મેળવવામાં આવે તો યકૃતમાંથી મેળવવામાં આવે એક પ્રાથમિક માતૃ અંડકોષમાંથી એક અંડકોષ બને એ પણ આપણને ખબર છે કે એક પ્રાથમિક માતૃ અંડકોષમાંથી એક જ અંડકોષ બને જ્યારે શુક્રકોષ કેટલા બને એક પ્રાથમિક માતૃકોષમાંથી ચાર શુક્રકોષ બને જ્યારે અંડકોષની વાત કરીએ તો એક પ્રાથમિક માતૃ અંડકોષમાંથી એક જ અંડકોષ બનતો હોય છે તો આપણે આ નીટના અમુક મુદ્દા તારવી ગયા જ્યાં મેં નીટ લખ્યું છે ત્યાંથી ક્વેશ્ચન પૂછાવાની શક્યતા વધારે હવે આ જ વિડીયોની અંદર આગળ આપણે જોવાના છે ઋતુચક્ર વિશે તો ઋતુચક્રની પણ વાત કરશું ઓકે દીકરા હવે જે આપણે જોવાના છે એની અંદર નીટનો એક મુદ્દો ઋતુચક્ર તો ઋતુચક્ર વિશે આપણે ડિટેલમાં ડાયાગ્રામ સાથે કરી ગયા છે એમાંથી જ નીટમાં લગભગ ક્વેશ્ચન પૂછાશે પણ એક્સ્ટ્રા થોડા મુદ્દા જે છે આપણે જોઈ લઈએ છીએ અહીંયા કે ઋતુચક્રની પ્રક્રિયા સની અંદર પ્રાઇમેટ સમૂહના પ્રાણીઓ જેમ કે મનુષ્યની અંદર ગાય ઘોડા કૂતરા ને એની અંદર પ્રાઇમેટ કક્ષાના પ્રાણીઓની અંદર જોવા મળે કોર્પસ લુટિયમના વિઘટનને કોર્પસ આલ્બિકલ્સ યાદ રાખજો કોર્પસ લુટિયમ નું વિઘટન થાય એને શું કહેવાય કોર્પસ આલ્બિકલ્સ કહે ગર્ભાશયની દિવાલને મજબૂત બનાવે અને એને ટકાવી રાખે
અને પ્રોજેસ્ટેરોન જે છે નવી અંડપિંડી આ સોરી નવી અંડપિંડીય પુટિકાનું નિર્માણ અટકાવે કારણ કે જો નવી અંડપિંડીય પુટિકા બને તો નવું ઋતુચક્ર શરૂ થાય પણ જ્યારે ગર્ભાશયની દીવાલ પર ગર્ભસ્થાપન થયેલું છે તો પ્રોજેસ્ટેરોનનો સતત સ્ત્રાવ થાય અને ગર્ભાશયની દીવાલને તૂટવા દેશે નહીં અને અંડપિંડીય પુટિકાનું નિર્માણ પણ અટકાવે જેથી કરીને ગર્ભસ્થાન ગર્ભાશયની અંદર ગર્ભસ્થાપન જળવાયેલું રહે ગર્ભ ગર્ભાવસ્થાને જાળવવા માટે હમણાં જ વાત કરી પ્રોજેસ્ટેરોન જરૂરી છે યોનિમાં દાખલ થયે શુક્રકોષ વધુમાં વધુ કેટલો 4 દિવસ માટે તે ટકી શકે પછી નાશ પામે ઋતુસ્ત્રાવ તબક્કો એક દિવસમાં લગભગ 20 એમએલ જેટલો રુધિર ગુમાવાય અને કુલ 40 થી 80 એમએલ જેટલો રુધિર ગુમાવાય હાયપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ અટકે તો પિચ્યુટરી દ્વારા FSH અને LH નો સ્ત્રાવ પણ બંધ થાય અને કોર્પસ રુટિયમમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ઘટે આ ઘટે પરિણામે નવું ઋતુચક્રની શરૂઆત થશે જ્યારે હાયપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ અટકે પરિણામે પિચ્યુટરી દ્વારા FSH અને LH નો સ્ત્રાવ બંધ થાય પરિણામે કોર્પસ રુટિયમમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ઘટે અને નવા ઋતુચક્રની શરૂઆત થાય અને અંડકોષપાતની પ્રક્રિયા થાય અને ત્યારબાદ જે ગર્ભાશયની દીવાલનો એન્ડોમેટ્રિયમનું લેયર જે તૂટે અને નવા ઋતુચક્રની શરૂઆત થાય એટલે ઋતુસ્ત્રાવ તબક્કો જ્યારે કુટકીય તબક્કો ઇન્સ્ટ્રોજનનું પ્રમાણ વધે અને એન્ડોમેટ્રિયમની હવે વૃદ્ધિ થાય તે જાડું બને અને અંડપતન પછી અંડ 2 દિવસ અંડપતન પછી અંડ 2 દિવસ સુધી જીવંત રહે છે ત્યારબાદ લ્યુટિયલ તબક્કો હાયપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ થાય જે પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાંથી એનો સ્ત્રાવ થાય અગ્રખંડમાંથી FSH સોરી ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો સ્ત્રાવ થાય ને પરિણામે ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પુરવઠકોષ મુક્ત થશે એટલે અંડપાતની પ્રક્રિયા લ્યુટિયલ તબક્કો કે હાયપોથેલેમસમાંથી GnRH ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ થાય જે જેના પરિણામે પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાંથી ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો સ્ત્રાવ થાય અને આ અંતઃસ્ત્રાવને કારણે જે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થશે ને ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પુરવઠકોષ મુક્ત થાય કોર્પસ લુટિયમમાં ગ્રેન્યુલોસા કોષો અને થીકા કોષો તો કોર્પસ લુટિયમમાં ગ્રેન્યુલોસા કોષો અને થીકા કોષો આવેલા છે જે કેરોટિન અથવા લ્યુટિન જેવા પીળા રંજક દ્રવ્યો આવેલા છે એટલે જ્યારે ઋતુસ્ત્રાવ થાય ત્યારે આ પીળા રંજક દ્રવ્યોનો પણ સ્ત્રાવ થાય એટલે ઋતુચક્રનો રંગ પીળાશ પડતો પણ હોય કોના લીધે કેરોટિન અથવા લ્યુટિન જેવા પીળા રંજક દ્રવ્યોને કારણે આ નીટમાં પૂછાય કે કોર્પસ લુટિયમમાંથી ગ્રેન્યુલોસા કોષો અને થીકા કોષો આવેલા હોય કોર્પસ લુટિયમની અંદર ગ્રેન્યુલોસા અને થીકા કોષો આવેલા હોય કોર્પસ લુટિયમ એટલે શું તો અંડકોષ મુક્ત થયા બાદ જે વધેલ રચના જે છે એને કહેવાશે કોર્પસ લુટિયમ અને જેમાં ગ્રેન્યુલોસા અને થીકા કોષો આવેલા અને જે કેરોટિન અથવા લ્યુટિન જેવા પીળા રંજક દ્રવ્યો તેમાં આવેલા હોય ઓકે દીકરાઓ અહીંથી પણ એ નીટમાં ક્વેશ્ચન નીકળી શકે કે ઋતુસ્ત્રાવમાં જે ઋતુસ્ત્રાવમાં પીળા રંગનો સ્ત્રાવ થાય એના માટે જવાબદાર રંજક દ્રવ્યો કયા તો કયા કેરોટિન અને લ્યુટિન ને કેરોટિન અને લ્યુટિન નો સ્ત્રાવ ક્યાંથી થાય તો કોર્પસ લુટિયમ માં ગ્રેન્યુલોસા કોષો અને થીકા કોષો દ્વારા થાય છે ઓકે દીકરાઓ તો આ ઋતુચક્રનો આપણે મુદ્દો તારવી ગયા નીટી ની અંદર ઓકે દીકરાઓ ઓલ ધ બેસ્ટ હેપી લર્નિંગ